माला कमंडल उरदक्कर पद्मयुग में मध्यस्थ पाणी युगले डमरु त्रिशूले यस्यस्त ऊर्ध्वकरयो शुभ शंख चक्रे वंदे तमत्रि वरदं भुज षट्कयुक्तं शांतं योगेन्द्रवर्यं द्विजकुलतिलकं श्रोत्रियं ब्रह्मनिष्ठं दत्तात्रेयं स्मरन्तं जनहितनिरदं सच्चिदानन्दमग्नं सिद्धं रेवा तटस्थं निजपररहितं नित्यमत्तावधूतं संतं नारेश्वरस्तं मथितकलिमलं पांडुरंगं नमामि। पूज्य बापजी ना अंतरंग भक्तो माना वडोदरा निवासी अम्बालाल भाई तथा श्री ताराबेन पटेल ना सुपुत्रों ना मन मा गुरु महाराजे प्रेरणा करी अने तेओने विचार आव्यो के गुरु महाराज ना वस्ती स्थानों नी एक वीडियो कैसेट तैयार करी होय तो देश मा अने परदेश मा पण भक्तो अवारनवार ते जोई शके अने गुरु महाराज ना स्थानों नी यात्रा करी एवो आनंद मेळवी शके। उबना विचार ने श्री शंभुभाई पटेल नो सहयोग प्राप्त थयो के जेओ अमदावाद मा ज रहे छे। बन्ने ए टूक समय मा ज तैयारी करी अने वीडियोग्राफर श्री राजेश भाई नी मदद थी पूज्यश्री ना वस्ती स्थानों नी यात्रा शुरू करी। रंग दर्शन यात्रा ना स्थलों गोधरा, सरखेज, नारेश्वर, सेवासदन, गोरख टेकरी, गरुडेश्वर और सहीज, राजपीपला, लींच, सोला, मातर, गांधीनगर अने दीवाबेट छे। आ कैसेट बहार पाड़वानो उद्देश्य पोताना माता पिता श्री अंबालाल भाई नो यत्किंचित ऋण अदा करवानो छे। આપણું રંગદર્શન ગોધરાથી શરૂ થાય છે। આપણે જે જોઈ રહ્યા છે એ ગોધરા ગામનું તળાવ છે। આ ગામને તળાવ પાસેથી શ્રી રંગ અવધૂત માર્ગ એવું નામ આપવામાં આવ્યું છે। તળાવના કિનારા ઉપર આપ થોડીવારમાં જ શ્રી વિઠ્ઠલ મંદિર જોશો। આ વિઠ્ઠલ મંદિરમાં પૂજ્ય બાપજીના પિતાશ્રી એ પૂજા માટે આવેલા બાપજીના દાદા અને આ મંદિરના સ્થાપક એ બંને મિત્રો હતા એટલે પૂજ્ય બાપજીના પિતાશ્રી અહીંયા પૂજન માટે આવેલા। તેઓ સારા વિદ્વાન હતા અને કર્મકાંડી બ્રાહ્મણ હતા। આજે આપણે જોઈ રહ્યા છીએ એ પૂજ્ય બાપજીનું જન્મસ્થાન વિઠ્ઠલ મંદિર છે। એ વિઠ્ઠલ મંદિર તળાવના કિનારા પર આવેલું છે અને ત્યાં જે જુદી જુદી મૂર્તિઓ છે ભગવાન વિઠ્ઠલનાથની, રુક્મિણીજીની, રામચંદ્રજીની, લક્ષ્મણ, સીતા, હનુમાનજી આ બધી મૂર્તિઓ અહીંયા પધરાવેલી છે। આ મૂર્તિની વિશેષતા એ છે કે પંઢરપુરમાં જે રીતે ભગવાનના માથા ઉપર શિવલિંગ છે તે રીતે આ મૂર્તિના મસ્તક ઉપર શિવલિંગ સ્થાપિત કરી શિવ અને વિષ્ણુનો અભેદ બતાવવામાં આવ્યો છે। આ મૂર્તિ ખૂબ જ તેજસ્વી અને પ્રભાવી છે। આ મૂર્તિની પૂજ્યશ્રીના પિતાશ્રીએ લગભગ 22 વર્ષ સેવા કરેલી। અહીંયા જે આપ તેલનો દીવો જોઈ રહ્યા છે એ 1956 સાલથી સતત ચાલતો આવેલો છે। આ ઓરડો જે છે ત્યાં આગાડી પૂજ્યશ્રીનો જન્મ થયેલો છે। આ રૂમમાં પૂજ્ય બાપજીના જુદા જુદા ફોટાઓ મૂકવામાં આવેલા છે અને એનાથી આપ જોઈ શકશો કે પૂજ્ય બાપજીના જન્મસ્થાનનો પર્વ પરિચય આખો આ ચિત્ર દ્વારા અહીંયા આપવામાં આવ્યો છે અને એ કેવી રીતે બાપજી અહીંયા આવ્યા, 22 વર્ષ સુધી એમણે સેવાઓ કરી એ બધું આમાં આપવામાં આવ્યું છે। શ્રી મુરલીધરભાઈને જે પાદુકાઓ બાપજીએ 1964 આપી તેની પણ ઉલ્લેખ આમાં કરવામાં આવ્યો છે। પૂજ્ય બાપજીની આ પ્રતિમા આપણે જોઈએ છે એની બાજુમાં જ બાપજીના દ્વારા 1964 આપવામાં આવેલી પાદુકાઓજી પણ પધરાવેલી છે।
થાળીમાં જે જુદી જુદી મૂર્તિઓ રાખેલી છે એની પૂજા પૂજ્યશ્રીના માતુશ્રી અને પિતાશ્રી કરતા હતા. જે જગ્યા આપ જોઈ રહ્યા છો જ્યાં જુદી જુદા ફોટા સ્વામી મહારાજના અક્કલકોટ સ્વામી મહારાજના મૂક્યા છે એ જગ્યાએ પૂજ્ય બાપજીનો 1898માં 21 નવેમ્બરે જન્મ થયેલો. આ એ ધન્ય જગ્યા છે કે જ્યાં ગુરુ મહારાજનો જન્મ થયો. આ દીવો ત્યાં અખંડ તેલનો પ્રગટાવવામાં આવ્યો છે. એ પૂજ્ય શ્રીના દેહવિલય થયા પછી એટલે 1968ની સાલથી સતત જલતો રહ્યો છે. જે જગ્યાએ પૂજ્યશ્રીના માતુશ્રી અને પિતાશ્રી સેવા પૂજા કરતા, જે મહાદેવના બાણની પૂજા કરતા એ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. પૂજ્ય માજીની આ ખૂબ જ લાક્ષણિક તસવીર છે. જે તસવીર જોતાં આપણને ખ્યાલ આવશે કે માજી તે જમાનામાં કેવા દેખાતા હતા. આ જે રૂમ છે એ પહેલાં જૂનો હતો, એનું રિનોવેશન કરી અને આપણે જોઈ રહ્યા છીએ. આ જગ્યાએ પૂજ્યશ્રીએ પહેલાં ધોરણથી લઈ અને મેટ્રિક સુધીનો અભ્યાસ કરવામાં જે સમય વ્યતીત થયો એ આ રૂમોમાં એમણે પસાર કરેલો. પૂજ્યશ્રીના આખા જન્મસ્થાનને આવરી લેવામાં આવ્યું છે. એના બધા જ રૂમો આપણે અહીંયા વારાફરતી જોઈ રહ્યા છીએ. આ ફોટો જે છે એ વિશ્વનાથ સખારામ સરપોતદાર, જે પોતે પૂજ્યશ્રીના પિતાશ્રીની ઉંમરના હતા, આ વિશ્વનાથ સરપોતદારના પત્ની, એ બંનેએ પૂજ્યશ્રીના પિતાશ્રીનું દેહાવસાન થયા પછી માતા અને પિતા તરીકે એમને પૂરેપૂરો સહારો આપ્યો અને માજીને આ કામમાં પૂરેપૂરી મદદ કરી. સખારામ સરપોતદારનું કુટુંબ વધતું ગયું, ફાલતું ગયું, એટલે માજીએ બાજુમાં શુક્લશેરીમાં એક નવું મકાન રાખ્યું અને ત્યાં રહેવાનું શરૂ કર્યું. એ મકાનની વાત જોઈએ ત્યાર પછી પહેલાં આપણે અહીંયા કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર જોઈ રહ્યા છીએ, જેની પૂજા પૂજ્યશ્રીના માતુશ્રી અને પિતાશ્રી અને પૂજ્યશ્રી પણ કરતા હતા. આ મકાન જે છે પૂજ્ય માજી રહેતા ત્યારે જૂનું હતું, પણ શતાબ્દી નિમિત્તે એનું રિનોવેશન કરી અને ખૂબ સારી રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આ બધા ફોટાઓ જે છે એ જૂની સ્મૃતિ અસલ નિવાસસ્થાનના ફોટાઓ છે. આપ અહીંયા માજીની મૂર્તિ જોઈ રહ્યા છો. એ મૂર્તિની નીચે ત્રણ મૂર્તિઓ બેસાડેલી છે, નારાયણભાઈની, માજીની નાની સ્વરૂપ અને પૂજ્ય બાપજીની મૂર્તિ. એ રીતે ત્રણ મૂર્તિઓ બેસાડી છે, સામે પાદુકાજી પણ રાખવામાં આવી છે. હવે આપણે જે જોઈશું એ માજી ત્યાં બેઠા છે અને સ્વામી મહારાજ દત્તાત્રેય ભગવાન અને ગાંડા મહારાજને જાણે ભિક્ષા ન કરાવી રહ્યા હોય એવો એક ભાસ ઊભો કરવામાં આવ્યો છે. માજી બેઠા હોય અને એ લોકોને ભિક્ષા પીરસી રહ્યા હોય એવું આપણે જોઈ શકીએ છીએ. માજી રસોડામાં જે વાસણો વાપરતા, સાધનો હતા, એ બધા અહીંયા અલમારીમાં મૂકેલા આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આપણે એક સૈયા જોઈએ છે, ઉપર અને નીચે બે છે. નીચેની સૈયા માજી વાપરતા હતા. ઉપરની સૈયા ઉપર જે કાંસાની મૂર્તિ મૂકવામાં આવી છે
એ પહેલી પુણ્યતિથિ વખતે મુંબઈથી પદયાત્રીઓ પોતે પિતાંબર પહેરીને મુંબઈથી એ લાવેલા અને એ મૂર્તિ પૂજ્ય બાપજીએ ગોધરાણા મંદિર માટે ભેટ આપેલી. પૂજ્ય માજી જે વસ્તુઓ વાપરતા હતા એ બધી વસ્તુઓ ખૂબ જ કાળજીપૂર્વક અહીંયા સાચવવામાં આવી છે, જે આપણે આ કબાટોમાં જોઈ રહ્યા છીએ. રણછોડરાય ભગવાનની મૂર્તિ જેની માજી સેવા પૂજા કરતા હતા અને જે રીતે દત્ત જયંતિ ઉપર નારેશ્વરમાં હાલરડું ગાવામાં આવતું અને ભગવાનને હિંચોળવામાં આવતા, તે રીતે અહીંયા પણ નાની લાલજીની મૂર્તિ મૂકી અને દત્ત જયંતિ ઉજવવામાં આવતી હતી. આપણે અહીંયા પૂજ્યશ્રીની મૂર્તિ જોઈ રહ્યા છીએ. આ મૂર્તિ પાછળ એવી એક કલ્પના રાખવામાં આવી છે કે પૂજ્ય બાપજીની રંગ જયંતિ જ્યારે અંબાજીમાં ઉજવવામાં આવી અને માતાજીના દ્વાર બંધ હતા ત્યારે પૂજ્યશ્રીએ માતૃશ્રીની પ્રાર્થના કરેલી અને એ પ્રાર્થના થતાં જ અંબાજી માતાજીના મંદિર ખુલી ગયેલા, એ અહીંયા કલ્પના છે. જે છે પૂજ્યશ્રીનો, સ્વામી મહારાજનો, માતાજીનો, એ ત્રણ ફોટા અમદાવાદના જાણીતા ચિત્રકાર પ્રજાપતિએ દોરેલા. એ ફોટા જ્યારે ગોધરા લાવવામાં આવ્યા ત્યારે ત્યાંથી આ ફોટા ડભોઈ મુકામે, જ્યાં બાપજીનો મુકામ હતો, ત્યાં લઈ જવામાં આવ્યા. પૂજ્ય બાપજીએ ત્રણેય ફોટાને સૂતરની આંટી પોતાની જાતે પહેરાવી અને ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી અને ગોધરામાં પધરાવવા માટે આ ફોટાઓ પરત આપ્યા. આ સૈયા જોઈ રહ્યા છો આપ, એ દરરોજની દરરોજ તૈયાર કરવામાં આવે છે અને એ એવી પ્રતીતિ કરાવે છે કે પૂજ્યશ્રી અહીંયા હાજર છે. આ ફોટો કોતરણીવાળો છે અને એ પણ પૂજ્ય બાપજીને બતાવવામાં આવેલો. આ આંટી જે છે એ પૂજ્યશ્રીએ પહેરાવેલી છે. અવારનવાર એ આંટી ધોવામાં આવે છે પણ આંટી બદલવામાં આવતી નથી અને આ ફોટો જોઈને પૂજ્યશ્રી ખૂબ જ પ્રસન્ન થયેલા. સ્વામી મહારાજનો ફોટો એ પણ ચિત્રકાર પ્રજાપતિએ જ દોરેલો છે, જે જોઈને પૂજ્યશ્રીએ પ્રસન્નતા વ્યક્ત કરેલી. સામે અલમારી જે જોઈ રહ્યા છે તેમાં જુદી જુદી વસ્તુઓ છે. આ અમર આદેશ, અમર આદેશ એટલે વિજ્ઞપ્તિ, જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે, કોણ જોઈએ છે, એ પૂજ્યશ્રીના નિયમ અનુસાર, પૂજ્યશ્રીના માનવા અનુસાર જે કાંઈ જોઈએ એ બધું આમાં બતાવવામાં આવ્યું છે. કેવા માણસો પોતાની પાસે જોઈએ, બધાના ગુરુ થવા દોડે તેવા નહીં પણ સર્વના શિષ્ય થવા આવે તે પગાર શું મળશે, આત્મસંતોષ, અમર આનંદ, શાશ્વત શાંતિ, એટલે પૂજ્યશ્રી જે માનતા હતા એ બધું જ આ વિજ્ઞપ્તિમાં બતાવવામાં આવ્યું છે. છેલ્લે લખ્યું છે અરજી કોને કરવી, તો લખ્યું છે અંતરાત્મા અવધૂતને, અને જગત સુરુદ રંગ અવધૂતે આ વિજ્ઞપ્તિ બહાર પાડી એવું છે. એની સાથે સાથે જ અમર આદેશ જે બાજવામાં 59મી રંગ જયંતિ વખતે પૂજ્યશ્રીએ રજૂ કરેલો અને એમાં બાપજીની આખી થિયરી, આખો સિદ્ધાંત એમાં સમાવી લેવામાં આવ્યો છે.
એમાં છેલ્લે એક શ્લોક લખવામાં આવ્યો છે, વૈરાણી પ્રશમમ યાંતુ સૌહાર્દ વર્ધતામ મિથઃ કલહ વિલયમ યાંતુ ભાવયંતુ જના મિથઃ. એટલે બાપજીનો આખું જે માન્યતા છે એ બધી અમાર રજૂ કરવામાં આવી છે. હવે આપણે જઈ રહ્યા છીએ પૂજ્યશ્રીએ જે સ્કૂલમાં અભ્યાસ કરેલો તે તરફ. આ તેલંગ હાઈસ્કૂલ મેશરી નદીના કિનારા ઉપર હોસ્પિટલની બાજુમાં આવેલી છે, જ્યાં પૂજ્યશ્રીએ ધોરણ 1 થી લઈને 11 ધોરણ સુધી એટલે મેટ્રિક સુધી અહીંયા અભ્યાસ કરેલો. આ સ્કૂલમાં તેઓ શ્રી જ્યારે ભણતા ત્યારે દરેક વર્ષે એટલે એક એક ધોરણમાં પ્રથમ ક્રમાંકે આવતા. સ્કૂલના સંચાલક મંડળે પણ આ ઘટનાની એમના તેજસ્વીતાની નોંધ લઈ તેમનું એક ચિત્ર જે છે, તેમની છબી જે છે એ સ્કૂલની અંદર પ્રસ્થાપિત કરી. અને એમણે એમ કહ્યું કે આ જે તારો હતો કે આ સૂર્ય હતો એ ગોધરામાં જ જળહળ્યો એવું નહીં, પણ આખા ગુજરાત અને ગુજરાત બહાર પણ એનો પ્રકાશ ફેલાયેલો છે. પૂજ્ય બાપજી જે ઓરડામાં સ્કૂલના અભ્યાસ કરતા હતા તે ઓરડો પણ અહીંયા આપણને દ્રષ્ટિગોચર થાય છે. આ ચિત્ર જૂનું ચિત્ર છે, એમાં માજી અને મૂળીફોય એ બંનેને આપણે જોઈ શકીએ છીએ. થોડી વાર પૂરતો આપણે એ જૂના સમયમાં પાછા જઈ રહ્યા હોય એવું લાગે છે. અહીંયા પૂજ્ય બાપજીને